समाचारों विस्तार थी तो सूरत में गार्डन ना नाम पर राजकारण गरमायो। पूना सीमड़ा ना गार्डन नाम फरी बदलायो। मनपाए योगी गार्डन नाम आप्यो। आपना कॉर्पोरेटर आपेलु नाम मनपाए हटाव्यो छे। आपे पाटीदार गार्डन बोर्ड लगाव्यो हतु, हवे तेने योगी गार्डन नाम आपवामां आव्यु छे। त्यारे सूरत में हवे गार्डन ना नाम पर राजकारण गरमाई रह्युं छे। पूना सीमड़ा ना गार्डन नाम हवे फरी एकवार बदलवामां आव्यु छे। आ पहेला आपना उम्मीदवार द्वारा अहीं नाम आपवामां आव्युं हतुं पाटीदार गार्डन, परंतु त्यारबाद तेनुं नाम हटावी लेवामां आव्युं। महानगरपालिका द्वारा योगी उद्यान नाम आपी देवामां आव्युं छे। एटले के हवे सूरतमां एक बागने लईने नामनुं राजकारण शरू थयुं छे, ज्यां मनपा योगी उद्यान नाम आपवा मांगे छे तो आपना कॉर्पोरेटर तेने अलग नाम आपवा मांगे छे। અમદાવાદના મણિનગરની જીવીબા શાળામાં હોબાળો થયો। સફાઈ કામદારના બાળકોને શાળામાં અભ્યાસથી ના પાડી દેતા સફાઈ કામદાર પરિવાર મુશ્કેલીમાં મુકાયો। શાળાના મહિલા પ્રિન્સિપાલે વિષ્ણુભાઈ સોલંકી ઘોડાસરના પરિવારની પુત્રી ફાલ્ગુની સોલંકી ધોરણ 11 અને પુત્ર આયુષ ધોરણ 9માં પ્રવેશની ના પાડી દેતા સફાઈ કામદારના પરિવારના સમાજના લોકો અહીં એકઠા થયા। શાળા સંકુલમાં તેઓ એકત્રિત થયા અને ભારે સૂત્રોચ્ચાર સાથે બંને પુત્રોને શાળામાં પ્રવેશ માટે उग्र रजूआत करी। सफाई कामदारना पुत्रों ने भणवानी कोई जरूरत होती नहीं, तेओ तो झाड़ू कचरो काढ़वा माटे ज बन्या होवानी शाळाना महिला प्रिंसिपाल नी वात थी समाज भड़क्यो। तो शाळामां प्रवेश आपवानी ना मोटो मुद्दो बनी गयो, ज्यां महिला प्रिंसिपाल द्वारा सफाई कामदारना पुत्र ने प्रवेश आपवानी ना पाड़वामां आवता ज होबाळो मचाववामां आव्यो। आ अंगे वधु माहिती अमारा संवाददाता विभु पटेल आपी रह्या छे। વિભુ જાણવા માંગીશ કે આખરે મામલો શું હતો? ઘોડાસરની જીવા શાળા છે અને શાળામાં વાલ્મીકિ સમાજના પણ દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ વેકેશન ખુલતાની સાથે જ નવું એડમિશન થઈ રહ્યું છે ત્યારે વિષ્ણુભાઈ કરીને છે કે તેમની દીકરીને ત્યાંથી એલસી આપી દેવામાં આવ્યું અને પુત્રનો પણ એલસી આપી દેવામાં લઈ જવા માટે કહેવામાં આવ્યું છે। આ ઘટનાને લઈને આજે વાલ્મીકિ સમાજના અગ્રણીઓ દ્વારા સ્કૂલ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને તેઓએ માંગ કરવામાં આવી કે શું સફાઈ કર્મચારીના દીકરા દીકરી હોવાથી અભ્યાસ કરવાનો કોઈ અધિકાર નથી, તેઓએ માંગ કરી છે, પોલીસમાં પણ ફરિયાદ કરવાનું કહ્યું છે। જ્યાં સુધી પ્રિન્સિપાલ લેખિતમાં માફી નહીં માગે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવાનું કહેવામાં આવ્યું છે। સાથે જ જે પ્રિન્સિપાલ દ્વારા જે સફાઈ કર્મચારીની દીકરીને જે શબ્દો કહેવામાં આવ્યા છે જાતિની લઈ પણ જોવામાં આવી રહ્યું છે કે વાલ્મીકિ સમાજના હોવાથી કારણે તેઓને અનેક ટોર્ચર પણ કરવામાં આવી રહ્યું છે। જી આભાર વિભુ। તો સમાજના લોકો દ્વારા હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તેમની સાથે ભેદભાવ ભર્યું વર્તન શાળાના મહિલા પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં પરિવારના લોકો તેમજ સમાજના લોકો અહીં બેનર સાથે ઉમટી વિરોધ દર્શાવી રહ્યા છે। તો જે આફતના એંધાણ વર્તાઈ રહ્યા હતા તે આવી પહોંચી। વડોદરા ચૂંટણીઓને કારણે કોરોનાનો વિસ્ફોટ થયો, કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે આ અંગે ખુલાસો કર્યો। ચૂંટણીઓના કારણે જ કોરોનાના કેસ વધ્યા છે। આરોગ્ય ટીમના ડોક્ટર કપૂર ચંદ્રાએ આ અંગે સૂચક નિવેદન આપ્યું। કેન્દ્રીય આરોગ્ય ટીમે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી। हम लोग उस मैटर पे हम लोग देख रहे हैं क्या कारण है। एक तो है कि अभी जो गैदरिंग हो रही थी इलेक्शन की वजह से, वो भी एक कारण हो सकता है। સુરત માં કોરોના શાળા સુધી પહોંચ્યો। નાના વરાછાની શાળાના 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા। ધોરણ 7ના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા તો પ્રાથમિક વિભાગને બંધ કરવામાં આવ્યો। 14 દિવસ માટે પ્રાથમિક વિભાગ બંધ કરાવ્યો। કોડાદરાની ગીતાંજલિ શાળામાં પણ એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો। ડિંડોલની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પણ એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો। આમ કુલ 7 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે। તો વડોદરામાં શાળાઓમાં કોરોનાએ એન્ટ્રી કરી દીધી છે। વડોદરામાં 4 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો। અલકાપુરીની બરોડા હાઈસ્કૂલમાં કોરોના વિદ્યાવિહાર સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને કોરોના, સોમવાર સુધી આ પગલે શિક્ષણ કાર્ય પણ બંધ કરવાની ફરજ પડી। સંપર્કમાં આવેલાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે, શાળાને સેનેટાઇઝ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાનો દોર થયો શરૂ। કોરોના હવે પહોંચી ચૂક્યો છે શાળાના બાળકો સુધી, ત્યારે નવસારી જિલ્લામાં 2 વિદ્યાર્થીઓને થયો છે કોરોના। કોરોનાની ઝપેટમાં આવ્યા 2 મુકબધીર વિદ્યાર્થીઓ। નવસારી જિલ્લાની કછોલી મુકબધીર શાળાના ધોરણ 11 અને 12ના 2 મુકબધીર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા।
નવસારી જિલ્લાની કચ્છોલી મુકબધિર શાળા આગામી 14 દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી. ધોરણ 11 અને 12 ના બે મુકબધિર વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા 6 થી 8 ના તમામ મુકબધિર વિદ્યાર્થીઓને 14 દિવસ માટે પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં 60 વર્ષથી વધુ ઉંમરના સંતોનું વેક્સિનેશન કરાઈ રહ્યું છે. સંતોએ વેક્સિન લઈ લોકોનો ડર દૂર કરવા માટે પ્રયત્ન કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વેક્સિનેશન માટે આગળ આવ્યા. SCVP ગુરુકુળના સંતોએ લીધી વેક્સિન. શાસ્ત્રી માધવપ્રિય દાસજી પુરાણી, બાલકૃષ્ણ દાસજી સ્વામી અને કનુ ભગતે લીધી વેક્સિન. અમે SCVP હોલિસ્ટિક હોસ્પિટલમાં આ વેક્સિન લીધી. અમને કોઈ બીજી અસર દેખાતી નથી. ગુજરાતની પ્રજાને અમારી વિનંતી છે કે તેઓ અવશ્ય વેક્સિન મુકાવે અને કોવિડ 19 થી બધાની રક્ષા